नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण सात विषय विज्ञान पाठ नंबर 14 विद्युत प्रवाह और तेनी असरो एवं मित्रों आगे अभ्यास करिए। तो गया भाग में आपने प्रश्नों जोया था, आज मित्रों आगे प्रश्नों जोईए। तो त्रण प्रश्नों आप समझी गया। प्रश्न नंबर 4 मित्रों, प्रश्न शू कहे वाँचे कि विद्युत परिपथ में फ्यूज उपयोग शो है, फ्यूज शाटे विद्युत परिपथ में मुकवामां आवे छे। मित्रों घर में मकानों में मोटा भागनी बिल्डिंगों में मित्रों जेमा बधाना मीटरो हो मीटर ने अंदर फ्यूज मुकवामां आवतो होय छे, जेमा विद्युत परिपथ होय छे। तो विद्युत परिपथ की अंदर फ्यूज उपयोग शो है, शा माटे आपणे मूकीए छे? तो मित्रों आपणे जाणीए छे कि घणी वार विद्युत परिपथ में जेटलो विद्युत प्रवाह पसार थवो जोईए एनाथी वधारे जो विद्युत प्रवाह पसार थाय तो शॉर्ट सर्किट थवानी संभावना रहती हो। तो मित्रों एवं न थाय एना माटे आ फ्यूज में जे छे ने एवा वायरो जोड़ाण करवामां आवेला होय छे कि जे वधु पड़तो विद्युत प्रवाह पसार थवाने लीधे ए वायरो बहुज गरम थाय छे अने पीगळी जईने तूटी जाय छे, अने तूटी जाय एटले फ्यूज उड़ी जाय छे, लाइट्स बधी बंद थई जाय छे, बराबर ने? एटले विद्युत परिपथ बंद थई जाय छे અને જેથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, અને જેના લીધે કદાચ કંઈક નુકસાન થવાનું હોય તો એ નુકસાન થતું અટકી જાય છે। તો આ છે ફ્યુઝનો ઉપયોગ। તો મિત્રો અહીંયા મેં મુદ્દા વાઇઝ લખેલું છે, આપણે વાંચીએ કે વિદ્યુત પરિપથમાં રાખેલા ફ્યુઝનો તાર કેવો હોય છે? તો કે જલ્દીથી ગરમ થઈને પીગળી જાય તેવી ધાતુનો બનેલો હોય છે। મિત્રો જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ मर्यादा करता वधी जाए, એટલે કે જેટલું વિદ્યુત પ્રવાહ વહેવો જોઈએ એનાથી વધારે જો વિદ્યુત પ્રવાહ વહે તો શું થાય? તો કે તેમાં આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે તાર જે છે એ ગરમ થાય। તો કે વધારે પડતો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ વધુ ગરમ થશે, અને વધુ ગરમ થવાને લીધે એટલે કે એમાંથી ઉત્પન્ન થતી ઉષ્માને લીધે એ તાર પીગળી જઈને તૂટી જાય છે, અને તેમાં વહેતો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય। મિત્રો તાર વચ્ચેથી તૂટી જાય એટલે પરિપથ બંધ થઈ ગયો, પરિપથ વચ્ચેથી તૂટી ગયો, હવે ત્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં એટલે વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય છે। અને આથી જે વિદ્યુત ઉપકરણો એટલે કે તમે જેની અંદર ફ્યુઝ લગાવેલો છે એવા ઉપકરણો અને જે પરિપથ છે, પરિપથને થતું નુકસાન એ અટકી જાય છે, નુકસાન થતું નથી। આ માટે આપણે વિદ્યુત પરિપથમાં ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ, અને ફ્યુઝનો ઉપયોગ આ છે, બરાબર? તો અહીંયા મિત્રો આપણે ફ્યુઝ વિશે ટૂંકો આવે છે જે આપણે આગળ જોઈશું। ચાલો મિત્રો આગળ પ્રશ્ન નંબર 5 જોઈએ। પ્રશ્ન શું છે વાંચીએ કે શોર્ટ સર્કિટ એટલે શું, તેનાથી શું નુકસાન થાય છે? પહેલાં તો મિત્રો શોર્ટ સર્કિટ એટલે શું તો આપણે ભણી ગયા કે જ્યારે બે વાયરો એકબીજાને અડે, પણ કેવા વાયરો? તો કે એની ઉપર જે અવાહક તાર છે ને મિત્રો, આપણે વાયરો લાવીએ છીએ, વાયરોનું જોડાણ કરેલું હોય, તમે જોજો ઘરમાં લાઇટ કે પંખાનું ગમે તે જોડાણ કરેલું હોય, ત્યારે જે વાયરો છે ને એની ઉપર રબરનું જોડાણ હશે, મતલબ કે રબરનું પડ હશે। શા માટે? આપણે જાણીએ છીએ કે ભાઈ સ્વિચ ચાલુ કરીએ એટલે એમાંથી જો કરંટ પસાર થતો હોય, કરંટ એટલે મિત્રો કે જે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, એના લીધે આપણને કરંટ લાગે નહીં, શોર્ટ થાય નહીં, બરાબર? નહીતર આપણે ખુલ્લા વાયર નડીએ તો શું થાય મિત્રો? તો આપણને કરંટ લાગે છે। તો શોર્ટ સર્કિટ એટલે શું મિત્રો? કે જે પરિપથમાં બે વાયરો, કેવા વાયરો? તો કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, પરિપથમાંના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવના જે બે વાયરો છે ને એ બે વાયરો એકબીજાને અડે, ભેગા થઈ જાય, તેને શોર્ટ સર્કિટ કહીએ છીએ। પણ એ ક્યારે થાય? તો જ્યારે વિદ્યુત પ્રવાહ અંદર ચાલતો હોય ત્યારે, બરાબર? મિત્રો આવું ક્યારે થાય છે? તો કે જ્યારે બે વાયરો ઉપરનું અવાહક પડ, અવાહક પડ એટલે મિત્રો કયું પડ? અવાહક પડ। મિત્રો વાયર ઉપર કેટલી જાતના પડ આવે છે? તો કે રબરના પડ હોય છે, કાપડના પડ હોય છે, પ્લાસ્ટિકના પણ પડ હોય છે, આ બધા જુઓ તો
કેવા છે? અવાહક છે. અવાહક એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય નહીં. એટલે આ પડ જ્યારે ઘસાઈ જાય ને ત્યારે બે વાયરો ખુલ્લા પડ વગરના, અવાહક પડ વગરના ભેગા થાય છે અને શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહે છે. મિત્રો એનાથી નુકસાન શું થાય? તો મિત્રો જ્યારે શોર્ટ સર્કિટ થાય, બે વાયરો ભેગા થાય ને, એટલે કેવું થશે? એમાંથી ઉષ્મા ઉત્પન્ન થશે, જળજળવાળા તાંતણા ઉત્પન્ન થશે. મિત્રો તમે જોયું હશે આગ લાગવાની પણ સંભાવના રહેતી હોય છે. મિત્રો આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં એક ટ્યુશન ક્લાસીસ જે હતું એમાં મિત્રો આ જ રીતના શોર્ટ સર્કિટના લીધે જ એ આખા ક્લાસીસમાં આગ લાગી હતી. તમને યાદ હશે એ ઘટના. તો શોર્ટ સર્કિટનું નુકસાન એ આપણે નજરે નજર જોયું છે કે કેવી રીતનું નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે. ચાલો મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 6 કે ઓવરલોડિંગ એટલે શું અને તેનાથી શું નુકસાન થાય છે. મિત્રો ઓવરલોડિંગની વાત કરીએ તો નામથી જ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ નિયત મર્યાદા કરતાં વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય. પણ કેવા ઉપકરણોમાં એવું ક્યારે થાય? તો જ્યારે એક વિદ્યુત ઉપકરણ હોય, જો જ્યારે એક જ વિદ્યુતના સોકેટમાં ઘણા બધા ઉપકરણો જોડવામાં આવે છે, એક જ સોકેટ છે અને એમાંથી ઘણા બધા ઉપકરણો ચાલતા હોય, તો એમાં શું થાય મિત્રો? ઓવરલોડિંગ થવાની સંભાવના રહેતી હોય છે. કારણ કે એ એક સોકેટમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ બધાને ન પણ પહોંચે, એટલે વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરવો પડે. બરાબર? તો મિત્રો શું કહે છે, જુઓ કે જ્યારે એક જ વિદ્યુતના સોકેટમાં ઘણા ઉપકરણો જોડવામાં આવે છે ત્યારે વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વહે છે. મિત્રો એમાં આ જે વિદ્યુત પ્રવાહ છે ને, વિદ્યુત પ્રવાહ એ વાહક તારની ક્ષમતા, આ વાહક તાર હોય મિત્રો, એ વાહક તારની જેટલી ક્ષમતા હોય વિદ્યુત પ્રવાહ પસાર કરવાની, અને એનાથી પણ વિદ્યુત પ્રવાહ વધી જાય તો શું થાય મિત્રો? બની શકે છે કે આ વાયર તૂટી પણ જાય. બરાબર ને? આપણે જોયું ને અહીંયા શોર્ટ ઓવરલોડિંગમાં જ્યારે આપણે ફ્યુઝની અંદર એવી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવે છે કે થોડો વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ જે તાર છે ધાતુની, એ ફ્યુઝની અંદર વપરાતો તાર, એ પીગળી જાય, તૂટી જાય છે. હા, અહીંયા એવા તાર તો વપરાતા નથી, પણ તારની જેટલી ક્ષમતા છે એ ક્ષમતા કરતાં વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો શું થાય મિત્રો? એવી પરિસ્થિતિને આપણે ઓવરલોડિંગ કહીએ છીએ. આપણે ને પેટ ભરાઈ ગયું એટલું જમી લીધું અને પછી આપણે વધારાનું હજી ખાવાની ઈચ્છા છે અને તો આપણે ખાઈ જઈએ, પેટ ભરાઈ ગયું છતાં ખાઈ જઈએ તો શું થાય? આપણે કહીએ કે ઓવર થઈ ગયું છે. તો અહીંયા પણ એ જ છે કે ભાઈ વાહકતાની જેટલી ક્ષમતા છે એનાથી વધારે વાહક વિદ્યુત પ્રવાહ પસાર થાય તો શું થાય મિત્રો? એવી પરિસ્થિતિને આપણે ઓવરલોડિંગ કહીએ છીએ. લોડ વધી જાય છે. કોનો? વિદ્યુત પ્રવાહનો. ઓકે, તો જો વાંચું મિત્રો અહીંયા કે જ્યારે એક જ વિદ્યુતના સોકેટમાં ઘણા બધા ઉપકરણો ચાલતા હોય તો એમાં વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ વાહકતારની અંદર વહે છે અને આ વિદ્યુત પ્રવાહ વાહકતારની ક્ષમતા કરતાં વધારે હોય છે ત્યારે વાહકતાર વધારે પડતો ગરમ થઈ જાય છે અને આ પરિસ્થિતિને ઓવરલોડિંગ કહેવાય છે. મિત્રો ઓવરલોડિંગના કારણે નુકસાન શું થાય? તો સેમ શોર્ટ સર્કિટમાં જેવું થાય છે એવું જ અહીંયા થાય છે કે ભાઈ વાયર બળી શકે છે, એના લીધે આગ પણ લાગી શકે છે. વાયર બળવા માંડે તો આજુબાજુ એવી કોઈ વસ્તુ હોય તો આગ પણ પકડી શકે છે. એટલે વાયરિંગ ઘણીવાર બળી જાય છે કાં તો આગ પણ લાગે છે. અને આના લીધે મિત્રો જે મોટા ઉપકરણો છે જેમ કે એસી, રેફ્રિજરેટર, આવા ઉપકરણોની અંદર વધારે વાહક ક્ષમતા એટલે કે વધારે વિદ્યુત પ્રવાહ વહન થઈ શકે એવા વાયરોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે મિત્રો જો આથી એસી કે રેફ્રિજરેટર જેવા વધુ વિદ્યુત પ્રવાહ ખેંચતા ઉપકરણો માટે કેટલું મિત્રો? 15 એમ્પિયર. આ 15 એનો મતલબ શું છે મિત્રો? એમ્પિયર. આ એમ્પિયર શું છે? તો કે વિદ્યુત પ્રવાહનો એકમ.
જેમ મિત્રો લંબાઈનો એકમ આવે છે મીટર, જેમ સમયનો એકમ આવે છે સેકન્ડ કે કલાક કે મિનિટ, એવી રીતે મિત્રો વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. વિદ્યુત પ્રવાહને એમ્પિયરમાં મપાય તો અહીંયા 15 એમ્પિયરની ક્ષમતા ધરાવતા વાહક તારનો ઉપયોગ થાય છે, જેથી કરીને એમાં ઓવરલોડિંગ થાય નહીં. તો અહીંયા મિત્રો પ્રશ્ન નંબર 6 પૂરો થયો. મિત્રો પ્રશ્ન નંબર 7 જોઈએ કે વિદ્યુત ચુંબકના ઉપયોગો જણાવો. એટલે કે વિદ્યુત ચુંબક કેવા કેવા ઉપકરણોની અંદર કેવી કેવી વસ્તુમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરી શકાય છે. વિદ્યુત ચુંબક એટલે શું મિત્રો? તો કે એવા વાહક તારો કે જે વિદ્યુત પ્રવાહ પસાર થતાં ચુંબક તરીકે વર્તે છે, અને આપણે વિદ્યુત ચુંબક કહીએ છીએ. આપણે મિત્રો એક ખીલીની પ્રવૃત્તિ કરી હતી, એ ખીલીને આપણે વિદ્યુત ચુંબક તરીકે એને બતાવી હતી. તો મિત્રો એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય? પહેલું તો વિદ્યુત ઘંટડીમાં, જે આપણે જોઈ ગયા, જેમાં એક તારનું ગૂંચળું એ વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે, બરાબર, જે લોખંડ ઉપર તાર વીંટળેલો હોય છે. ત્યારબાદ મિત્રો ટેલિગ્રાફમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ત્રીજો નંબર કે બંદરો પર માલ ઉતારવા ચઢાવવા માટે. મિત્રો ભારે માલ હોય તેને ઉતારવા ચઢાવવા માટે પણ આવા જે ક્રેનનો ઉપયોગ થતો હોય છે ને, જે ફક્ત ઉપરથી ચોટી જાય એને ઉપાડીને પછી બીજી જગ્યાએ મૂકી દે, એટલે ઉતારવા ચઢાવવા માટે જે ક્રેન વપરાય છે ને, એ ક્રેનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થતો હોય છે. મિત્રો તમે ટીવીમાં જોયું હશે કે મોટી કાર હોય એ કારને આસાનીથી ક્રેન દ્વારા ઉંચકી શકાય છે. શા માટે? તો જે ભાગ કારને ચોટાડવામાં આવે છે ત્યાં શું હોય છે મિત્રો? વિદ્યુત ચુંબક હોય છે, બરાબર, જેના દ્વારા એ આખી આખી કારને ઉંચકી શકાય છે. મિત્રો ત્યારબાદ ચોથો નંબર કે કચરાનો ઘણો બધો ઢગલો હોય અને એમાંથી લોખંડનો ભંગાર અલગ કરવો હોય તો ફટ લઈને આપણે એ વિદ્યુત ચુંબકના એની અસર દ્વારા, એટલે કે વિદ્યુત ચુંબક છે લોખંડનો ભંગાર તો ચોટી જ જવાનો, તો એ વિદ્યુત ચુંબકનો ઉપયોગ ત્યાં પણ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આંખમાં ક્યાંક લોખંડના ટુકડા એની રચકણો પડી હોય, બરાબર, તે એ કાઢવા માટે પણ વિદ્યુત ચુંબકનો ઉપયોગ થતો હોય છે. અને ત્યારબાદ કેટલાક રમકડાની બનાવટમાં પણ વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે. તો આવા મુદ્દાવાઇઝ આપણે વિદ્યુત ચુંબકના ઉપયોગો લખી શકીએ છીએ. તો અહીંયા મિત્રો આપણે 4 પ્રશ્નો જોયા. પ્રશ્નો અને કારણો હજી બાકી છે, તો આપણે વધુ અભ્યાસ આવતા ભાગમાં કરીશું.